गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे पेम्पलेट माथी 30 नंबर ना एक्जाम्पल गण्यो छे, एनी आगळनु बाकी छे। पण आजे आपणे टूक साइट पर जईने टेक्स्टबुक माथी चालू करीए छे। तो टेक्स्टबुक माथी स्वाध्याय 3 सेक्शन सी चौपड़ी में स्वाध्याय 3 सेक्शन सी एम सेकंड एक्जाम्पल नियत संबंध रेखा वाई कैप इक्वल टू 23.2 माइनस 1.2 एक्स ना अन्वायोजन में एक अवलोकन कंसमा 6.17 नो उपयोग थयो छे। अवे ब्रेकेट नी अंदर पहली जे संख्या छे ने एक्स कहेवाय, एक्स बराबर 6 छे, अने बीजी संख्या ने वाई कहेवाय, वाई बराबर 17 छे। एक्स बराबर 6 माटे वाई नी अनुमानित किंमत नी त्रुटि शोधो। एक्स बराबर 6 माटे वाई नी अनुमानित किंमत नी त्रुटि शोधवानी छे। तो वाई कैप इक्वल टू 23.2 माइनस 1.2 इंटू एक्स, एक्स नी जग्या 6, 23.2 माइनस 1.2 गुणिया 6 एटले 7.2, बादबाकी करीशुं वाई कैप आपणने मळशे 16। 23.2 માંથી 7.2 બાદ કરીશું, 16 મળશે। હવે ત્રુટી એટલે એરર, ઈ વાય માઇનસ વાય કેપ શોધીશું। વાય માઇનસ વાય કેપ તો વાય ની વેલ્યુ 17 હતી, માઇનસ વાય કેપ તો વાય કેપ આપણે શોધ્યું છે 16, બંનેની બાદબાકી કરીશું એટલે ઈ બરાબર 1 આવશે ત્રુટીની કિંમત। થર્ડ એક્ઝામ્પલ એક્સ બાર बराबर 30 अने y बार बराबर 20 छे। b 0.6 छे, y नी x पर नी नियत संबंध रेखा नो y नी x पर नी नियत संबंध रेखा नो अंतःखंड शोधो। नियत संबंध रेखा नो अंतःखंड शोधो। હવે અંતઃખંડ એટલે એ શોધવાનું, તો એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર, તમને દેખાય છે ને બોર્ડ પર બરાબર, એ ઇક્વલ ટુ અંતઃખંડ, અંતઃખંડ એટલે એ વાય બાર 20 માઇનસ બી 0.6 એક્સ બાર 30, તો 20 માઇનસ આ બંનેનો ગુણાકાર 18 થશે એટલે એની વેલ્યુ 2 આવશે, 20 માઇનસ 18 એટલે 2। એના પછી શું કહ્યું છે એ દાખલામાં આગળ છે, અને રેખાનું સમીકરણ પણ મેળવો। તો રેખાનું સમીકરણ વાય કેપ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ મળશે, એટલે વાય કેપ ઇક્વલ ટુ એ એટલે 2 અને પ્લસ બી એટલે કેટલા છે, તો 0.6 ઇન્ટુ એક્સ। તો આ વાય ની એક્સ પર ની નિયત સંબંધ રેખાનું સમીકરણ પણ આપણને મળી ગયું। ક્લિયર, બંને દાખલા કમ્પ્લીટલી આવી જાય છે। નેક્સ્ટ એક્ઝામ્પલ सेक्शन सी में चौथो दाखलो, सेक्शन सी फोर्थ एक्जाम्पल, बी वाई एक्स इक्वल टू 5 होय तो तेनु अर्थघटन करो। बी वाई एक्स इक्वल टू 5 होय तो तेनु अर्थघटन करो। अब अहीं लखू छू, ध्यान आपजो, बी वाई एक्स एटले बी मतलब के नियत संबंधांक नी किंमत नु अर्थघटन, એનો અર્થ શું થાય એ લખવાનું છે। બી વાય એક્સ બરાબર કેટલા મળ્યા છે આપણને, 5 મળ્યું છે। તો તમને ખબર હશે એક્સ એ નિરપેક્ષ એટલે કે સ્વતંત્ર ચલ કહેવાય, અને વાય એ સાપેક્ષ એટલે કે આધારિત ચલ કહેવાય। તો બી વાય એક્સ બરાબર 5 હોવાથી, સોરી, બી વાય એક્સ બરાબર
पांच होवा अर्थघटन करे एक्स की किमत में एक एकम नो वधारो करता वय की किमत में बी वाय एक्स एटले केटला हता पांच हता पांच एकम नो वधारो थाय छे। અહીંયા ધારો કે બી વાય એક્સ બરાબર માઇનસ પાંચ આપેલું હોય તો આપણે શું લખવાનું ધ્યાન આપજો એક્સ ની કિંમતમાં એક એકમનો વધારો કરતા વાય ની કિંમતમાં પાંચ એકમનો ઘટાડો થાય છે માઇનસમાં હોય તો વધારો ઉપર નીચે ઘટાડો પણ પ્લસમાં છે એટલે અહીં વધારો તો અહીં પણ વધારો સમજી ગયા આવું છે ફિફ્થ નંબર b इक्वल टू 1.5 r इक्वल टू 0.8 x नो प्रमाणित विचलन એટલે sx इक्वल टू 1.6 તો y નું પ્રમાણિત વિચલન એટલે કે sy શોધવાનું છે તો b ના સૂત્રમાં મૂકી દેવાનું r into sy upon sx આમાં વેલ્યુઝ મૂકી દો એટલે આન્સર આવી ગયો ચાલો b ની વેલ્યુ છે 1.5 r 0.8 sy અનનોન છે sx 1.6 તો શું કરીશું 1.5 ગુણ્યા 1.6 ઉપર લઈ જઈશું અને ભાગ્યા કરીશું 0.8 તો આપણને વેલ્યુ મળી જશે sy ની ધેરફોર sy એટલે કે y નું પ્રમાણિત વિચલન કેટલું મળે છે આપણને 3 મળે છે ગુણાકાર કરીને જોઈ લેજો 1.5 ગુણ્યા 1.6 ભાગ્યા 0.8 એટલે આન્સર મળશે 3 ક્લિયર જુઓ જોઈ લો બોર્ડ પર કમ્પ્લીટ દેખાય છે હેલો ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ આગળ વધીએ છે એક્ઝામ્પલ નંબર કયું આયા છઠ્ઠો દાખલો જુઓ અંદર એક્ઝામ્પલ નંબર 6 વયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક હવે નિયત સંબંધાંક એટલે બી કહેવાય બી છે 0.6 એક્સ અને વાય ના પ્રમાણિત વિચલન એટલે એસએક્સ અને એસવાય અનુક્રમે એટલે પહેલું એસએક્સ 5 અને બીજું એસવાય 3 તો 5 અને 3 છે તો નિશ્ચયાંક શોધો હવે નિશ્ચયાંક એટલે કેપિટલ આર સ્ક્વેર શોધવાનું છે તો બી ના સૂત્રનો યુઝ કરું છું બી ઇક્વલ ટુ આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ બી ની વેલ્યુ આપેલી છે 0.6 આર અનનોન છે ઇન્ટુ એસવાય અપોન એસએક્સ એસવાય 3 અને એસએક્સ 5 શું કરીશું તો 0.6 ઇઝ ઇટ ઇઝ 5 ભાગાકારમાં છે ગુણાકારમાં અને 3 ગુણાકારમાં છે અને ભાગાકારમાં એટલે r મળી જશે તો r ની વેલ્યુ 0.6 ગુણ્યા 5 ભાગ્યા 3 કરશો એટલે 1 મળશે હવે આપણને શોધવાનું શું કીધેલું જુઓ નિશ્ચયકતાનો આંક મેળવો હવે નિશ્ચયકતાનો આંક એટલે કેપિટલ r સ્ક્વેર કેપિટલ r સ્ક્વેર કઈ રીતે મળે તો સ્મોલ r નો વર્ગ કરી દેવાનો સ્મોલ r એટલે કેટલા છે 1 1 નો વર્ગ કરીશું એટલે કેપિટલ r સ્ક્વેર કેટલા મળશે 1 મળશે ક્લિયર નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 7 એક્ઝામ્પલ નંબર 7 જો y ની x પરની નિયત સંબંધ રેખા y cap इक्वल टू 35 प्लस 2x અને કોવેરિયન્સ xy x અને y નું સહવિચરણ કહેતા હતા એમ કોવેરિયન્સ xy 50 હોય તો શું શોધવાનું છે x નું પ્રમાણિત વિચલન શોધો x નું પ્રમાણિત વિચલન એટલે sx શોધવાનું છે સૌથી પહેલા y cap equal to a plus bx કમ્પેર કરીએ છે b ની વેલ્યુ 2 થશે અહીંયા b ની વેલ્યુ 2 થશે જે x નો સહગુણક હોય 2 હવે b નું સૂત્ર જેમાં કોવેરિયન્સ નો ઉપયોગ થયો હોય એટલે આવું આવશે કોવેરિયન્સ xy
डिवाइड बाय एस स्क्वायर एक्स। तो बी केटला छे आई रिया बी बे छे कोवेरियंस एक्स वाई केटलू छे 50 डिवाइड बाय एस स्क्वायर एक्स तो एस स्क्वायर एक्स आपणे शोधवानुं छे एस स्क्वायर एक्स ऊपर जशे अने 50 भाग्या 2 करीशुं तो 50 भाग्या 2 एटले केटला आव्या 25 आव्या અને એનું વર્ગમૂળ કાઢ લઈશું એટલે SX ફાઇનલી કેટલું મળી જશે મને 5 મળી જશે X નું પ્રમાણિત વિચલન SX શોધવાનું છે નેક્સ્ટ એક્ઝામ્પલ અગાઉ પ્રશ્ન નંબર 7 માં આપેલી નિયત સંબંધ રેખા માટે જો Y ની કિંમતમાં 10 એકમો વધારવા હોય આ જ એક્ઝામ્પલ માં 8 નંબર એમાં 7 નંબર ની નિયત સંબંધ રેખા લેવાની છે तो y cap इक्वल टू 35 प्लस 2x અહીંયા થી મને y cap इक्वल टू a प्लस bx સાથે કમ્પેર કરીને b ની વેલ્યુ કેટલી મળી હતી 2 મળી હતી બરાબર છે ને આગળ જોઈએ શું કહ્યું છે અગાઉ પ્રશ્ન 7 માં આપેલી નિયત સંબંધ રેખા માટે જો y ની કિંમત માં 10 એકમો વધારવા હોય y માં થતો વધારો કેટલો લેવાનો છે 10 આપણે ટેમ્પલેટમાંથી એક દાખલો આ રીતનો ગણેલો ગણાવ છું હમણાં તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે તો x માં થતો વધારો શોધવાનો છે ક્વેશ્ચનમાં એટલે b નું સૂત્ર આવું લખેલું y માં થતો વધારો ડિવાઇડ બાય x માં થતો વધારો મેં ત્યાં એક શબ્દ લખેલો આ b ને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવાય એવું હોય तो बी नी वैल्यू केटली छे भाई 2 y मां थतो वधारो 10 डिवाइड बाय x मां थतो वधारो जे आपणे शोधवानुं छे आने ऊपर लई जईशुं 2 ने नीचे लई जईशुं एटले x मां थतो वधारो बराबर 10 भाग्या 2 एटले केटलो थशे 5 थशे जुओ कम्प्लीट देखाय छे तमने x मां थतो वधारो 5 नेक्स्ट एग्जांपल नंबर 9 आव्या 10 સુધીના છે જોઈએ જ લઈએ છે આજે આપણે ચાલો એક્ઝામ્પલ 9 8મો ગણ્યો છે બોર્ડ પર 9મો 10મો બાકી છે 9મો એક્ઝામ્પલ એમાં x બાર ઇક્વલ ટુ 10 y બાર 25 25 सिग्मा x माइनस 10 इनटू y माइनस 25 इक्वल टू 120 तो आने શું કહેવાશે પહેલા તો सिग्मा x माइनस 10 એટલે x બાર इनटू y माइनस 25 એટલે y બાર તો सिग्मा x माइनस x બાર इनटू y माइनस y બાર 120 છે सिग्मा x माइनस 10 ધ હોલ સ્ક્વેર તો 10 એટલે x બાર છે तो આવું લખાશે સિગ્મા x માઈનસ x બાર નો વર્ગ બરાબર કેટલા આપ્યા છે 100 આગળ y ની x પર ની નિયત સંબંધ રેખા માટે a અને b ની કિંમતો મેળવો તો સૌથી પહેલા b શોધવાનું સિગ્મા x માઈનસ x બાર ઇનટુ y માઈનસ y બાર ડિવાઇડ બાય સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર सिग्मा x माइनस x बार इनटू y माइनस y बार इतने के इतनू छे जो x माइनस x बार इनटू y माइनस y बार 120 छे डिवाइड बाय x माइनस x बार ना स्क्वायर इतने 100 छे बंदे ना भागाकार करो इतने b नी वैल्यू 1.2 मोड़े जस्ते समझन पड़े छे b जो ये सूत्र आनु छे तो ये केवी रीते मोड़ से सूत्र मुकी तो y बार माइनस b x बार तो y बार इतने के इतना आता जो 25 माइनस b 1.2 અને ઇનટુ x બાર એટલે 10 તો 25 માઈનસ 1.2 ગુણ્યા 10 કરશું એટલે 12 તો એની વેલ્યુ મને કેટલી મળશે 13 મળશે a અને b શોધવાના છે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10 સેક્શન c નો લાસ્ટ એક્ઝામ્પલ નિયત સંબંધ રેખાના એક અભ્યાસ પરથી મળતી માહિતીમાં જો byx 0.75 આ મેથડ પણ કરી દીધી છે u ઇક્વલ ટુ 6 ब्रेकेट में x माइनस 20 अने v इक्वल टू 2 ब्रेकेट में y माइनस 15 अच्छा मैं तुमने शिखवाड़ेलो आनी पहला ना लेक्चर में के जेना वडे गुणाकार करियो होय एनी व्यस्त संख्या वडे भागवानो
याद છે ને 6 વડે ગુણાકાર છે તો છેદમાં લખવાનું 1 ના છેદમાં 6 અને અહીંયા 2 વડે ગુણાકાર છે તો છેદમાં લખવાનું 1 ના છેદમાં 2 અહીંયા ભાગાકાર 1/6 જોડે છે જો u માં એટલે એને cx કહેવાય 1/6 અને cy કહેવાશે y ના છેદમાં 1/2 હવે byx નું સૂત્ર લાસ્ટ લેક્ચર માં આયલું cy ડિવાઇડ બાય cx ઇનટુ બ્રેકેટ bvu કદાચ તમને યાદ હશે કદાચ નહીં બી હોય તો કલ લેવાનું મોડે રાખવો પડે ભાઈ સૂત્ર હા ચાલ byx ની જગ્યાએ 0.75 ઇક્વલ ટુ cy 1/2 અપોન cx 1/6 ઇનટુ bvu नेक्स्ट स्टेप में आ भाग्या छे દેખાય છે આ ભાગ્યા ભાગ્યાનો ગુણ્યા કરું તો રિવર્સ કરવું પડે ગણિતનો નિયમ છે ભાઈ 1/2 ઇનટુ 1/6 નો 6/1 લખાય ઇનટુ બ્રેકેટ bvu ચાલો નેક્સ્ટ સ્ટેપ જોજે બરાબર 0.75 એઝ ઇટ ઇઝ 2 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે 6 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે इक्वल टू શું આવી જશે bvu એટલે bvu ની ફાઇનલ વેલ્યુ 0.75 ને 2 વડે શું કરીશું બોલો તો ગુણીશું 0.75 ગુણ્યા 2 અને ભાગ્યા કરીશું 6 એટલે ફાઇનલ વેલ્યુ મને મળશે 0.25 સમજી ગયા તો આજે હોમવર્ક કશું નહીં ક્લાસ વર્ક જ કરવાનું છે સેક્શન C એમાં 2 થી લઈને 10 સુધીના મે દાખલા ચલાયા છે તો આ 2 થી 10 સુધીના દાખલા તમારે એકવાર ગણી કાઢવાના ઓકે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય બાય ટાટા સાહેબ